विद्यार्थी मित्रों अपने समय संख्याओना त्रण गुणधर्मो आगळना वीडियो में सीख्या। चौथो गुणधर्म है विरोधी संख्या नु अस्तित्व। विरोधी संख्या कोने कहेवाय के भी जे बे समय संख्याओनो सरवाळो शून्य थाय ए बे समय संख्याओने परस्पर एकबीजानी विरोधी कहेवाय। दाखला तरीके अहीं छे माइनस बे तृतीयांश प्लस बे तृतीयांश, आनो आपणे जवाब लाइए तो जीरो आवे। એટલે એનો મતલબ એવો થયો કે માઇનસ બે તૃતીયાંશથી વિરોધી સંખ્યા બે તૃતીયાંશ, માઇનસ અને બે તૃતીયાંશથી વિરોધી સંખ્યા માઇનસ બે તૃતીયાંશ। હવે તમારે વિરોધી સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું કે ભાઈ માઇનસ ચિહ્ન છે એ તો કાઢી નાખો એટલે ધન થઈ જાય। અહીંયા ધન સંખ્યા છે, માઇનસ ચિહ્ન મૂકી દો એટલે વિરોધી સંખ્યા બની જાય। હવે તમને જો આ ગુણધર્મ પૂછ્યો હોય કે ભાઈ માઇનસ બે તૃતીયાંશ વત્તા બે તૃતીયાંશ બરાબર ઝીરો, तो तमने खबर पड़वी जोईए कि आ बे विरोधी संख्या छे एनो जवाब जीरो आवे छे। तो आ गुणधर्म विरोधी संख्या नुं अस्तित्व दर्शावे छे। मैं आगळ पण एवुं शीखवाड़ेलू कि बे संख्यानो सरवाळो बादबाकी के गुणाकार त्रीजी संख्या मळे समय संख्या तो समृद्धतानो गुणधर्म कहेवाय। एटले आ संख्यामां आपणे बंने गुणधर्म लागू पड़शे, विरोधी संख्यानुं अस्तित्व पण कहेवाय अने समृद्धतानो गुणधर्म पण कहेवाय। એટલે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ આ રીતે આવે છે। હવે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ એટલે શું? શૂન્ય સિવાયની જે બે સમય સંખ્યાઓનો ગુણાકાર એક થાય તે બે સમય સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય। દાખલા તરીકે જો બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ તૃતીયાંશ આ બંનેને તગડો તગડો બગડો બગડો ઉડાડી દઈએ તો જવાબ એક મળે। માઇનસ ચાર પંચમાંશ ગુણ્યા માઇનસ પાંચ ચતુર્થાંશ આ બંનેનો પાંચ પાંચ ઉડી ગયા, ચાર ચાર ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ, જવાબ એક મળ્યો। તો આ બે સંખ્યાઓનો ગુણાકાર એક મળ્યો તો બે તૃતીયાંશની વ્યસ્ત સંખ્યા ત્રણ તૃતીયાંશ થાય, માઇનસ ચાર પંચમાંશની વ્યસ્ત સંખ્યા માઇનસ પાંચ ચતુર્થાંશ થાય। હવે વ્યસ્ત સંખ્યા શીખવી હોય તો શું કરવાનું? અંશને છેદમાં મૂકી દેવાનું અને છેદને અંશમાં મૂકી દેવાનું, ઉલટાવી દઈએ એટલે વ્યસ્ત સંખ્યા બની જાય। વ્યસ્ત સંખ્યામાં ચિહ્ન નહીં બદલવાનું, જો ચિહ્ન બદલશે તો વિરોધી સંખ્યા થઈ જશે। ફક્ત ખાલી માત્ર ચિહ્ન એમ નામ રહેવા દેવાનું, અંશ અને છેદ બદલી નાખવાના, એટલે આ બે વ્યસ્ત સંખ્યા થઈ ગઈ। હવે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ જે કઈ રીતે ખાવા પડશે કે ભાઈ કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર જો એક મળતો હોય તો એ વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ કહેવાય, અને સમૃદ્ધતાનો ગુણધર્મ પણ આપણે કહી શકીશું। પાંચમો પછી છઠ્ઠો ગુણધર્મ આવે છે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ। તટસ્થ સંખ્યામાં આપણે બે વસ્તુ શીખીશું, સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય છે। કોઈ પણ સમય સંખ્યાનો શૂન્ય સાથેનો સરવાળો કરીએ તો એ જ સમય સંખ્યા મળે, એટલે શૂન્ય ઉમેરવાથી કિંમતમાં કોઈ ફેર પડતો નથી। એટલે સરવાળામાં ગમે એટલા શૂન્ય ઉમેરો સંખ્યા એની જ રહે છે, એટલે સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય થઈ ગઈ। એ જ રીતે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા એક છે, કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર જો કરવામાં આવે તો એનો જવાબ એનો એ જ મળે છે। એટલે ગુણાકાર એક કરવાથી સંખ્યા બદલાતી નથી, એટલે ગુણાકારની ક્રિયામાં એક તટસ્થ સંખ્યા છે। હવે તમારે ઓળખવાનું છે કે આ ગુણધર્મ કયો છે, તો તમે શૂન્ય ઉમેરો અને જવાબ એનો એ જ મળે, શૂન્ય ઉમેરવાથી કિંમત બદલાતી નથી, તો આપણે કહી શકીએ કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્યનું અસ્તિત્વ। એ જ રીતે ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો સમય સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ એનો એ જ મળે છે, તો એક વડે ગુણવાથી કિંમતમાં કોઈ ફેર પડતો નથી। તો આ આપણે ગુણધર્મને આપણે અભ્યાસ કરીશું કે ગુણાકાર વિશે એક તટસ્થ સંખ્યા છે। તો આ થઈ તટસ્થ સંખ્યા વિશેની વાત। હવે વિભાજનનો ગુણધર્મની વાત કરીએ, કોઈ પણ ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન થઈ શકે, દાખલા તરીકે એ ક્રોસ કૌંસમાં બી પ્લસ સી। તો તમે જોઈ શકો છો આગળ આપણે અભ્યાસ કરી ગયા એ પ્રમાણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એનો બી સાથેનો ગુણાકાર એ બી મળે, પ્લસ એમ નાઇન એનો સી સાથેનો ગુણાકાર એ સી મળે। એવી રીતે એનો બી સાથેનો ગુણાકાર એ બી મળે, માઇનસ એમ નાઇન એનો સી સાથેનો ગુણાકાર એ સી મળે। આ બે ખાલી સમજૂતી હતી, હવે એ આપણે સમય સંખ્યામાં લઈએ કે ભાઈ ચાર પંચમાંશનો ગુણાકાર ત્રણ ચતુર્થાંશ વત્તા એક તૃતીયાંશ સાથે કરવામાં આવે તો પહેલા આ બેનો ગુણાકાર આપણે કરીશું, જેમ આપણે એ બીનો ગુણાકાર કર્યો એ રીતે આ બે સંખ્યા મળે, વત્તા એમ નાઇન આનો આની સાથે ગુણાકાર કરીશું એટલે આપણને આ મળશે। તો આ થયું ગુણાકારનું સરવાળા કે બાદબાકી પર વિભાજન। હવે આપણને ખબર શી પડશે કે આ વિભાજનનો ગુણધર્મ છે, તો આપણે એવું વિચારવાનું કે બરાબરની આ બાજુ ત્રણ સંખ્યા છે અને બરાબરની આ બાજુ એક બે ત્રણ ચાર સંખ્યા છે, તો એ વિભાજનનો ગુણધર્મ થઈ ગયો।
तो अत्यार सुधी आपणे जे जे गुणधर्मो शीख्या एमां टेक्निक शीख्याई गई कि भाई पहला बे डाबी बाजू बे संख्या जमणी बाजू एक संख्या तो समृद्धतानो गुणधर्म थयो, बंने बाजू बे बे संख्या तो क्रमनो गुणधर्म थयो, बंने बाजू त्रण त्रण संख्या तो जूथनो गुणधर्म थयो, बंनेनो जवाब जीरो आवे तो विरोधी संख्यानुं अस्तित्व, बंनेनो जवाब एक आवे तो व्यस्त संख्यानुं अस्तित्व, कोईपण संख्यामां जीरो उमेरवाथी जवाब एनो एज मळे तो सरवाळा विषे तटस्थ संख्यानुं अस्तित्व, एक वडे गुणाकार करवाथी जवाब एनो एज मळे तो गुणाकार विषे एक तटस्थ संख्या छे, आ बाजू डाबी बाजू त्रण संख्या जमणी बाजू चार संख्या मळे तो ए विभाजननो गुणधर्म थयो। आटला आपणे गुणधर्मोनो अभ्यास कर्यो, हवे पछीना नवा विभागनी अंदर आपणे કેટલાક હું રકમો લખીશ અને એની અંદર તમારે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એની આપણે ચર્ચા કરીશું।